नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती शिशुकुंजना ऑनलाइन टीचिंग में आप सर्वेनु स्वागत छे। आजे आपणे धोरण 10 गुजराती सब्जेक्टना चेप्टर 2 एनो अभ्यास करीशुं। आ चेप्टर 2 नो शीर्षक छे शरणाईना सूर। विद्यार्थी मित्रों, शरणाई એ કેવી હોય, શરણાઈ એટલે શું, શરણાઈ ક્યારે વગાડવામાં આવે છે અને ત્યારે એના સૂર સાંભળવામાં આવે છે, તો આ શરણાઈ એનો જે ફોટો છે એ તમે વિડીયોની અંદર જોઈ શકો છો। અને શરણાઈના સૂર ચેપ્ટર એના લેખક એમનો જીવન પરિચય મેળવીએ, ત્યારબાદ શરણાઈના સૂરમાં એ લેખક શું કહેવા માંગે છે એના વિશેની વાત કરીએ। તો શરણાઈના સૂર એના લેખક છે ચુનીલાલ મડિયા અને એનો સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા। ચુનીલાલ મડિયાનો જન્મ 12/8/1922 અને અવસાન 9/12/1968 રોજ થયેલ છે। ચુનીલાલ મડિયાનો જન્મ રાજકોટ જિલ્લાનું ધોરાજી ગામ છે। તેઓ વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર તરીકે પ્રસિદ્ધ છે। એટલે આપણે શરણાઈના સૂર જે ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે તે વાર્તા છે, એટલે વાર્તાકાર તો છે જ, પણ સાથે સાથે એમણે અનેક નવલકથાઓ લખી છે, નાટકો લખ્યા છે, એટલા માટે તે નવલકથાકાર અને નાટ્યકાર તરીકે પણ પ્રસિદ્ધ છે। વિદ્યાર્થી મિત્રો, કવિનો પરિચય મેળવવો એ આપણા માટે જરૂરી છે, કારણ કે ધોરણ 10ની અંદર બોર્ડની એક્ઝામમાં કવિ પરિચયમાંથી ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે। તો એમની ઘણી કૃતિઓની પણ વાત કરીએ તો જોઈએ, ઘુઘવતા પૂર, શરણાઈના સૂર, પદ્મજા, ચંપો અને કેળ, તેજ અને તિમિર તેમના વાર્તા સંગ્રહો છે, વ્યાજનો વારસ, વેળા વેળાની છાંયડી, લીલુડી ધરતી ભાગ 1 અને 2, ઇન્દ્રધનુષનો 8મો રંગ, આ બધી જ એમની નવલકથાઓ છે। તો વિદ્યાર્થી મિત્રો, એ સિવાય પણ ઘણું સાહિત્ય સર્જન કર્યું છે અને આ સાહિત્ય સર્જન કરવા બદલ ચુનીલાલ મડિયાને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે। વિદ્યાર્થી મિત્રો, અંડરલાઈન કરેલી જ છે, રણજીતરામ સુવર્ણચંદ્રક, અને બોર્ડની એક્ઝામ માટે ચુનીલાલ મડિયાને મળેલ એવોર્ડ એ આપણે ધ્યાન રાખવાનું છે। એમને કયો એવોર્ડ મળ્યો, તો રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે। કોઈ પણ રીતે એમસીક્યુમાં કે એક વાક્યના પ્રશ્નની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે છે। આમ તો આપણે હવે નવી પદ્ધતિ પ્રમાણે એક વાક્યના પ્રશ્નમાં આવા પ્રશ્નો પૂછાઈ શકે છે કે ચુનીલાલ મડિયાને કયો એવોર્ડ મળ્યો હતો, તો રણજીતરામ સુવર્ણચંદ્રક। વિદ્યાર્થી મિત્રો, હવે મૂળ વાત કરીએ આપણે શરણાઈના સૂર શીર્ષકની, આખા ચેપ્ટરની, તો આ એક વાર્તા છે, પણ આ વાર્તામાં લગ્ન પ્રસંગનું વર્ણન છે। વિદ્યાર્થી મિત્રો, શરણાઈ એ લગ્નની અંદર વાગતી હોય છે, શરણાઈ અને ઢોલ એમ કહેવાય ને કે લગ્ન પ્રસંગ હોય ત્યારે આનંદની છોડો ઉડતી હોય, પણ આ જે પાઠ છે એની અંદર લગ્ન પ્રસંગની સાથે સાથે આખી વાર્તા એ કરુણ રસથી ભરેલી રહે છે, કરુણ રસથી ભરેલી છે। અહીંયા આ વાર્તાની ટૂંકમાં વાત કરીએ તો શરણાઈના સૂરની અંદર રમજુ મીરનું પાત્ર છે। હું પહેલાં પાત્રના નામ આપું, એ તમે સાંભળશો, રમજુ મીર છે, રમજુ મીરની દીકરીનું નામ છે શકીના। બીજી બાજુ બીજા એક વ્યક્તિ છે, બીજું પાત્ર છે, એમનું નામ છે ભૂધર મેરાઈ, અને ભૂધર મેરાઈની દીકરીનું નામ છે ગૌરી, પણ ગૌરીને બહુ જ વાલથી અને ગગી તરીકે ઓળખવામાં આવે છે।
तो भूधर मेराईनी दीकरीनुं नाम छे गौरी अने रमजू मीरनी दीकरीनुं नाम छे सकीना। हवे वात एम छे के रमजू मीर युवानीमां लग्न कर्या होय, युवानीमां एनी एक दीकरीने जन्म आप्या पछी एनी पत्नी बे वर्षनी नानकड़ी बाळकीने मूकी एनुं अवसान थई जाय छे अने ए दीकरी एटले सकीना एने आ રમઝુમીર ઉછેરીને મોટી કરે છે, જ્યાં જાય ત્યાં સાથે રાખે છે અને રમઝુમીર એ શરણાઈ વાદક છે, એ શરણાઈ વગાડે છે, એની સાથે ઢોલ ઢબુકતો એટલે કે ઢોલ વગાડનાર એ મેઘો ઢોલી હોય છે, આ એક બીજું પાત્ર છે મેઘો ઢોલી। બીજી બાજુ અહીંયા લગ્નની વાત કરીએ છે, લગ્ન પ્રસંગની વાત કરીએ છે, તો આ વાર્તા પ્રમાણે અહીંયા લગ્ન કોનું છે तो गौरीनो लग्न प्रसंग छे, गौरीनो लग्न छे। भूधर मेराईनी दीकरी गौरीना लग्न होय अने लग्ननी अंदर शरणाई वादक तरीके રમઝુમીર शरणाई वगाड़वा जाय छे अने ए समय दरमियान ए एवी शरणाई वगाड़े छे के सौ कोई पोतानुं भान भूली जाय छे। जो लग्ननो प्रसंग होय एम कहेवाय ने के लग्न प्रसंग माटे घणा कवियोए कह्युं छे, समी સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉગલતી માલે, કેસર યાળો સાફો ઘરનું ફળિયું લઈને હાલે। અને પછી આવી રીતે ડોલીમાં કન્યા બેઠી હોય। આજની વર્તમાન પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, કન્યા વિદાયનો પ્રસંગ એમાં પણ ઘણો ફેરફાર થઈ ગયો છે, છતાંય વિદાય એ વિદાય હોય છે। એમ કહેવાય કે કન્યા વિદાય એ કરુણ રસથી ભરેલો પ્રસંગ છે અને વિદાય એ વસમી હોય છે। અહીંયા કન્યા વિદાયના આ પ્રસંગની વાર્તા બહુ જ કરુણ રસથી ભરેલી છે। એમાં રમઝુમીર એવું કહેવાય છે કે જ્યારે શરણાઈ વગાડવા માટે આવે છે, આખી વાર્તા તમે પૂરેપૂરી સાંભળશો ત્યારે જ એનો ખ્યાલ આવશે, અનેક પ્રશ્નો ઉઠશે વચ્ચે। ટૂંકી વાર્તા એ સાહિત્ય પ્રકાર છે, પણ આ વાર્તા ઘણી વિશાળ છે। અહીંયા નાનકડા પ્રસંગની વાત એવી છે કે ગૌરીના લગ્ન પ્રસંગ છે, રમઝુમીર શરણાઈ વગાડવા માટે આવ્યો છે અને ગૌરીના લગ્ન એ સણોસરા ગામે જ એનું સાસરી છે ત્યાંથી જાન આવેલી છે। લગ્ન પ્રસંગમાં એના પતિનું નામ એ ગગો છે, એટલે આ બાજુ ગગી, ગગીના લગ્ન ગગા સાથે છે, એટલે અહીંયા એના સસરા એનું નામ છે તળસી વેવાઈ। એટલે એક બાજુ ભૂધર મેરાઈની દીકરી અને બીજી બાજુ તળસી વેવાઈનો પુત્ર ગગાના લગ્ન છે, ગગો જાન લઈને આવે છે। દિવસના લગ્ન, આમ તો લગ્ન બે પ્રકારે હોય છે ને, એક રાત્રિના લગ્ન હોય ને બીજા દિવસના હોય, તો દિવસના લગ્ન હોય એટલે મંગલ ફેરા પૂરા થાય ત્યારે સાંજ પડવાનો સમય થઈ જાય છે, અને એટલે કવિએ કહ્યું છે સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉગલતી માલે, કેસર યાળો સાફો ઘરનું ફળિયું લઈને હાલે। અહીંયા કેસરિયાળો સાફો એટલે વરરાજા, અને જ્યારે જાન વડાવવાની વાત આવે, કન્યા વિદાયના પ્રસંગની વાત આવે, ત્યારે આખા ફળિયાના લોકો, સમાજના લોકો, લગ્ન પ્રસંગમાં આવેલા સગાવાલા સૌ એને વડાવવા માટે ગામના ઝાપા સુધી જતા હોય છે, ગામની પાદર સુધી જતા હોય છે, અને એ પ્રસંગની અહીંયા શરૂઆત થાય છે। તો લગ્ન પ્રસંગની અહીંયા કન્યા વિદાયની શરૂઆત જ્યારે થઈ ત્યાં રમઝુમીરે શરણાઈ વગાડવાનું શરૂ કર્યું હોય છે। રમઝુમીર શરણાઈ વગાડ કરે છે, ત્યાંથી એ સહેજ પણ આગળ વધતો નથી, એટલે બધાએ લોકો એમ વિચારે છે કે કદાચ આ માણસ ગાંડો થઈ ગયો હશે, કદાચ આ માણસને વધારે પૈસાની જરૂર હશે, પૈસા જોઈતા હશે ને એટલા માટે શરણાઈ વગાડે છે। ત્યારે ગગાના પિતા તળસી વેવાએ પોતે કોથળીમાં હાથ નાખી અને પોતે પૈસા પેલા શરણાઈ વાદકની ઉપર વેરે છે। શરણાઈ વાદક થોડોક આગળ વધે છે અને ફરી પાછો રસ્તામાં રસ્તો રોકીને ઊભો રહી જાય છે, એક ધારી કરુણ સુરાવલી છેડે છે, અને એ કરુણ રસથી ભરેલી આ શરણાઈ જ્યારે વાગે છે ત્યારે સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે। પણ સમયની વાત છે, સાંજની વેળા
समय वित्तो जाय छे, अंधारू थवानी तैयारी छे, एटला माटे तड़सी વેવાય ભૂદર મેરાઈને વાત કરે છે કે અહીંયા આ રમજુ મીર રસ્તો રોકીને ઊભો છે અને થોડો આગળ તો વધારો, ગામને પાદર પહોંચતા સુંદીમાં તો અંધારું થઈ જશે, તો છેક સણોસરા સુંદી કેમ જવું? અને સમય એવો હતો, એ જમાનામાં લાઇટની સગવડ નહોતી, ઘરે જયા પછી દીવાબત્તી કરવાનો વારો આવે એવા અંધારે પહોંચવાનું હતું, એટલા માટે અહીંયા ઉતાવળ કરે છે. પણ રમજુમીર શરણાઈ વગાડે છે. રમજુમીર શરણાઈ કેમ વગાડે છે એની પાછળનું પણ કારણ છે. એ શરણાઈ વગાડવા માટે ગૌરીના લગ્ન પ્રસંગમાં આવ્યો છે. પણ કહેવાય છે એવું કે એની દીકરી નાનકડી 2 વર્ષને મૂકીને એની માં મૃત્યુ પામી અને રમજુમીરે એ દીકરી સકીનાને ઉછેરીને મોટી કરી છે. એમ કહેવાય કે માં દીકરીને ઉછેરીને મોટી કરે ને તો બરાબર છે, પણ એક બાપ જ્યારે દીકરીને ઉછેરીને મોટી કરતો હોય ત્યારે ખૂબ મુશ્કેલ કાર્ય છે. અને એ દીકરીને ઉછેરીને મોટી કર્યા પછી રમજુમીર એને સાસરે વડાવે છે. અને જે દિવસે એની સકીનાને એણે સાસરે વડાવેલી ને ત્યારે જે પારાવાર દુઃખનો અનુભવ કરેલો, એ જ દુઃખનો અનુભવ આજે ગૌરીના આ કન્યા વિદાય પ્રસંગે કરે છે. એટલે ગૌરીમાં એને સકીનાના દર્શન થાય છે. જાણે કે મારી દીકરી સકીનાને વિદાય આપી રહ્યો છું એમ સમજી એ કરુણ રસ્તી ભરેલી કરુણ વેધક શરણાઈ વગાડી રહ્યો છે અને રસ્તો રોકીને ઊભો છે. એ ત્યાંથી આગળ વધવાનું નામ લેતો નથી. પણ બીજા બધાને તો એમ લાગે છે કે આ માણસ પૈસાનો લાલચું છે, એને પૈસા જોઈએ છે એટલે આગળ વધતો નથી. ખરેખર એવું હોતું નથી. અને પછી જ્યારે એને હડસે લઈને એટલે કે ધક્કો મારીને આગળ ખસેડવામાં આવે છે ને, ત્યારે રમજુમીર એ જ સણુસરાના માર્ગે આગળ વધી જાય છે અને શરણાઈ વગાડતો 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 આગળ ને આગળ વધતો જાય છે. પછી એ ક્યાં રોકાય છે અને આગળ ગયા પછી શું બને છે એના માટે આપણે પૂરેપૂરું ચેપ્ટર જોવાનું રહેશે. એકથી વધારે વિડીયો પૂરા થશે એ પ્રમાણે, ઓનલાઈન ટીચિંગ પ્રમાણે આપણે આખું ચેપ્ટર એનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ ચેપ્ટરની આપણે જો શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આ પાઠમાં એના પઠનની પહેલી લીટીમાં જ જો લગ્નના પ્રસંગ જેવી વાત અહીંયાથી જ શરૂઆત કરી છે. ચુનીલાલ મડિયાએ બહુ સરસ વાત કરી છે કે દુઃખીના દુઃખને સુખી ના સમજી શકે. જો દુઃખીના દુઃખની વાતો એ સુખી ના સમજી શકે અને સુખી જો સમજે પૂરું તો દુઃખના વિશ્વમાં ટકે. બહુ સરસ વાત. એટલે આ કહેવત, આ પંક્તિ આખા પાઠમાં લાગુ પડે છે. કારણ કે રમજુમીર દુઃખી છે, દુઃખી આત્મા છે, અને એને બીજા બધા એમ સમજે કે આ પૈસાનો લાલચું છે અને એટલે શરણાઈ વગાડે છે. પણ એટલે જ અહીંયા કહેવામાં આવ્યું ને કે દુઃખીના દુઃખની વાતો સુખી ન સમજી શકે અને સુખી જો સમજે પૂરું તો દુઃખના વિશ્વમાં ટકે. પાઠની શરૂઆતમાં લગ્નનો પ્રસંગ, લગ્નનો માહોલ કેવો હોય છે આમ તો તમે બધાએ જાણો છો, છતાં માંડવો વધાવાઈ ગયો ત્યાંથી ચુનીલાલ મડિયાએ બહુ સરસ વાત કરી છે. જુઓ, માંડવો વધાવાઈ ગયો, મંડપ રૂપ્યો હોય ને, મંડપ મુહૂર્તથી લગ્નની વિધિની શરૂઆત થાય, પછી ગણેશ સ્થાપન કરવામાં આવે છે. અહીંયા એમ કહેવાય છે કે કન્યા વિદાયના પ્રસંગની વાત આખા પાઠમાં કરવાની છે. એટલે લેખક જ્યાં લગ્નના ફેરા પૂરા થાય છે ત્યાર પછી વર કન્યા બંનેને હાથમાં ફૂલને ચોખા એ આપવામાં આવતા હોય છે. અને પછી આપણી કહેવતોમાં એવું છે કે હાથમાં ચોખાને ફૂલ આપે ને પછી આમ વધાવી દેવાના અને વધાવીને પછી જે પહેલું બેસી જાય એનો વધારે ચાલે. પતિ પત્નીમાં કોણ પહેલું બેસી જાય એની સાથે બંને બાજુ જે એક એક વ્યક્તિ હોય છે એને ઈશારો કરતા હોય કે બેસી જાઓ બેસી જાઓ. અહીંયા વાત એ ત્યાંથી શરૂ થાય છે કે માંડવો વધાવાઈ ગયો, અહીંયા મંડપ વધાવવાનો હોય છે, ત્યાં બેસવાની વાતો પછી હોય છે. ગોત્રીજ પાસે પગે લાગણું પતી ગયું. ગોત્રીજ એટલે ગણેશ સ્થાપન જ્યાં કરેલું હોય છે ત્યાં ગોત્રીજ, ગોત્રાજ શબ્દ પણ કહીએ છીએ, ગોત્રાજ તેડેલા હોય છે ત્યાં એક ચોક્કસ વિધિ છે એની લગ્ન પ્રસંગમાં
गोत्रीसनी विधि आवे छे। तो एटले के गणेश स्थापन पासे जे श्रीफळ मुकेला होय छे त्यां पगे लागणो पति गयुं एटले वर कन्या बन्ने पगे लाग्या। त्यार पछी घरने टोळले वरघोड़िया ए कंकुना थापा पाड़ी लीधा। जो लग्न प्रसंग में खास कंकुना थापा पाड़वानो रिवाज छे। वर कन्या लग्न थी जाए पछी बन्ने जण कन्या पक्ष में पियर में एनु जे घर होय छे त्यां कंकुना थापा पाड़े छे। घणीवार पांच घर में थापा पाड़ता होय छे, घणीवार एक घरे पांच जग्याए थापा पाड़ता होय छे। एटले कंकुवाळा हाथ करी बन्ने कंकुना थापा पाड़े छे। कंकुना थापा पाड़वानो रिवाज केम छे एनी पण घणी बधी वातो छे, घणी बधी मान्यताओ छे। एक लग्न प्रसंगनी आ विधि तो खरी छे, कारण एटलू के माँ बाप ना नीकळी दीकरीने उछेरीने मोटी करे अने युवान थतानी साथे एना लग्न थई जाय त्यारे घरमां खालीपो लागे, घरमां एनु बीजू कोई न होय अने त्यारे एम कहेवाय કે ઘરને ટોળલે જ્યારે એને કંકુના થાપા પાડેલા હોય ને તો માં કે એના પિતા એ એની રેખાઓ જે છે આંગળીના નિશાન છે એને જોઈને એ રાજીપો વ્યક્ત કરી શકે કે આ મારી દીકરી એની નિશાની તો છોડતી ગઈ છે અને એટલા માટે કંકુના થાપા પાડવામાં આવે છે। બીજી બાબતો એવી પણ કહેવામાં આવે છે કે કંકુના થાપા એટલા માટે પાડવામાં આવે છે કે જે દિવસે દીકરી પોતાના પિતાનું ઘર છોડીને લગ્ન પછી જાય છે, વિદાય લે છે, ત્યારે એમ કે પિતાજી મારે આજથી આ તમારી મિલકતમાં મારા ભાઈ પાસે મારે કોઈ ભાગ નથી જોઈતો અને એના માટે મારા દસે દસ આંગળાના નિશાન આજે લેખિત દસ્તાવેજ હોય ને ત્યારે અંગૂઠા મૂકવા પડે છે ને એની જગ્યાએ એમ કહેવાય કે આ દસે દસ આંગળાના નિશાન અહીંયા મૂકીને જાઉં છું, હવે મારે તમારી કોઈ મિલકતમાં મારા ભાઈમાં ભાઈની મિલકતમાં કોઈ ભાગ નહીં પાડું, એવું પણ કહેવાય છે। તો અહીંયા ઘરને ટોળેલે વરઘોડિયાએ કંકુના થાપા પાડી લીધા। જાનને શીખ દેવાઈ ગઈ, ધર્માદાના લાગા લેતરી ચૂકવાઈ ગયા, એટલે જે કંઈ ધર્માદાના એકબીજાના જે ડાપુ એમ કહેવાય ને એ ચૂકવાઈ ગયા, એકબીજાને આપી દેવામાં આવ્યા, શીખ પણ દેવાઈ ગઈ। વેવાઈઓએ એકબીજાને વહાલપૂર્વક ભેટી લીધા। કન્યા વિદાયના પ્રસંગ પહેલાં વેવાઈ એકબીજાને વહાલપૂર્વક ભેટે છે। રામણ દીવડો પેટવાઈ ગયો એટલે કન્યાની માતા, રામણ દીવડો પેટવાઈ ગયો, રામણ દીવડો ક્યારે પેટવાય છે? તો કન્યાની માતા જ્યારે દીકરીને વડાવવા જતી હોય ત્યારે ગણપતિની મૂર્તિ એક હાથમાં લે છે અને એની નીચે ચમચી જેવો ભાગ હોય છે એમાં દીવો પ્રગટાવે છે, એને રામણ દીવડો કહેવામાં આવે છે અને એ રામણ દીવડો પણ સળગાવી દીધો, પેટવાઈ ગયો। વર કન્યા માફાળા ગાડામાં ગોઠવાઈ ગયા। જો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દો તમને બહુ જૂના લાગશે, વર કન્યા માફાળા ગાડામાં ગોઠવાઈ ગયા, આજના જમાનામાં તો આપણે ઓળી ગાડીની વાતો કરીએ છીએ ને, કન્યા વિદાય ઓળી ગાડીમાં જવાની, એના માટે તો ગીતો પણ થઈ ગયા છે, પણ અહીંયા તો માફાળું ગાડું, પહેલાંના જમાનામાં એવું કહેવાય કે બળદ ગાડું હોય અને જે ગાડું છે એની ઉપર ચોક્કસ ઘોડાગાડીની જેમ કવર હોય, એની ઉપર છત્તર હોય અને એને માફો કહેવાતો, બળદ ગાડા ઉપર જે છત્તર હોય છે એને માફો કહેવાતો, માફાવાળા ગાડામાં વર કન્યાને બેસાડવામાં આવતા, બાકીના જે જાનરિયા છે એ બધાય બીજા બધા ગાડામાં ખુલ્લા ગાડામાં બેસીને જાનમાં જતા। આજના જમાનામાં એમ કહેવાય, કદાચ હું અહીંયાથી વાત કરું, તમારામાંથી બહુ ઓછા એવા માણસો, બહુ ઓછા એવા વિદ્યાર્થીઓ છો કે તમે આવું ગાડું ક્યાંક જોયું હોય, માફાવાળું તો નહીં એમનામ ગાડું જોવું પણ મુશ્કેલ છે, કેમ કે આ બધું હવે પરિસ્થિતિની સાથે એમાં પરિવર્તન આવી ગયું છે। સામેથી આવતી પણિયારીના શુભ સુકન સાંપડી ગયા। જો અહીંયા માફાળા ગાડામાં જ્યારે બેસી ગયા છે અને હવે એક નવી વિધિ આવે છે, નીચેની લીટીમાં લખ્યું છે, જુઓ ડેશ કર્યો એની સામે, અને ગાડાનું પૈડું સિંચાઈ ગયું, પૈડું સિંચવાની વિધિ, અને જ્યારે માફાવાળા ગાડામાં વરકન્યા બેસી જાય, પૈડું સિંચવાની વિધિ જ્યારે હોય છે ત્યારે એમ કહેવાય કે સામેથી આવતી પણિયારીના શુભ સુકન સાંપડી ગયા। માથે એક કળશ લઈને ઊભેલી નાનકડી કુમારિકા હોય એટલે એને પણિયારી,
એના શુભ શુકન કરવામાં આવે છે. આ એક પ્રકારની લગ્નની વિધિ છે. અને પછી પૈડું સિંચવામાં આવે છે, ત્યાં શ્રીફળ વધેરવામાં આવે છે અને કંકુના ચાંદલા કરવામાં આવે છે. આ પૈડું સિંચવાની વિધિ છે. એટલે કે શુભ શુકન થયા પછી જ વરકન્યાને ત્યાંથી વિદાય આપવામાં આવે છે, કારણ કે એમનું જીવન હંમેશા આખું જીવન ખૂબ સારું રહે એના માટેની આ વિધિ છે. ઘણી બધી વાતો એમાં કરવામાં આવેલી છે. અને ડોસા રમઝુમીરે શરણાઈનો સૂર છેડ્યો ત્યાંથી રમઝુમીરની શરણાઈની શરૂઆત થાય છે. એટલે કે પૈડું સિંચાઈ ગયા પછી ગાડી જેમ આગળ ઉપડે એમ અહીંયા માફાવાળું ગાડું બળદગાડું સહેજ આગળ વધે છે અને ત્યાં શરણાઈની શરૂઆત થાય છે. રમઝુમીર શરણાઈનો સૂર છેડ્યો, ઢોલીએ ઢોલ પર દાંડી પાડી, સુહાગણોએ ગીત ઉપાડ્યું અને ગૌરીની જાન ઉગલી ગઈ. જુઓ, ઢોલી એ મેઘો ઢોલી છે, એણે ઢોલ વગાડવા માંડ્યું, રમઝુમીર શરણાઈ વગાડે છે અને સુહાગણો એટલે બીજી જે કઈ સ્ત્રીઓ છે એમણે પણ લગ્નના ગીત ગાવા માંડ્યા. અને આ રીતે ગૌરીને વિદાય આપવામાં આવે છે. ગામડા ગામની એ સાવ સાંકડી શેરીમાં કોઈના ઘરની પછીત કોઈ કોઈના કરા સાથે ધક્કો અફડાવતું ગાડું માંડ માંડ કરીને શેરી સાંસળવું નીકળ્યું. ત્યાં તો મીરની શરણાઈ સાંભળીને આજુબાજુના બૈરાઓ વર રાજાને જોવા એકઠા થઈ ગયા હતા. એમ કહેવાય કે ગામડાની એકદમ સાંકડી શેરી છે, શેરી એટલે ફળિયું, અને એ ફળિયામાંથી શેરીમાંથી સાંકડી શેરીમાંથી જ્યારે ગાડું બહાર નીકળે છે ત્યારે રમઝુમીર જે શરણાઈ વગાડે છે અને શરણાઈના સૂર સાંભળી એમ કહેવાય કે આજુબાજુના બૈરાઓ એટલે સ્ત્રીઓ એ પણ આ વરરાજાને જોવા માટે ભેગા થઈ જાય છે, એકઠા થઈ જાય છે. લાજના લાંબા ઘૂમટામાંથી જોઈ શકાય એટલું ઝીણી નજરે જોઈને તેઓ કહેતા હતા, આ ભૂધર મેરાઈનો જમાઈ. જુઓ, એમ કહેવાય છે કે જે સમયે શરણાઈના સૂર વાગે છે, સંભળાય છે અને ગૌરીને વિદાય આપવામાં આવી રહી છે, આખી શેરીના માણસો એને વળાવવા માટે નીકળે છે અને શરણાઈ સાંભળીને આજુબાજુની સ્ત્રીઓ પણ જ્યારે જોવા માટે નીકળે છે ને ત્યારે લાજ કાઢેલી હોય છે અને લાજના ઘૂમટામાંથી જોઈ શકાય એટલું ઝીણી નજરે જોઈને એ લોકો કહેવા લાગે છે કે આ ભૂધર મેરાઈનો જમાઈ, માફાવાળા ગાડામાં બેઠેલા વરરાજાને જોઈને એમ કહે છે કે આ ભૂધર મેરાઈનો જમાઈ છે. ગૌરીનો વર હાથમાં તલવાર લઈને કેવો બેઠો છે, એટલે એકબીજી સ્ત્રીઓ એકબીજાની સાથે કેવી વાતો કરે છે એનું પણ અહીંયા સરસ આલેખન કર્યું છે લેખકે. દરેકે દરેક નાનકડી બાબતોનું પણ ધ્યાન રાખ્યું છે. જુઓ, નાકા ઉપર નિયમ મુજબ મેઘોડોલી દાદ લેવા આડો ફરી ફરીને ઊભો હતો. રમઝુએ પણ શ્વાસ ઘૂંટીને શરણાઈ દબાવી. અહીંયા દાદ લેવી એટલે ભેટમાં જે કંઈ પૈસા આપે તે લેવા માટે વચ્ચે ઢોલી તો ઊભો છે પણ સાથે રમઝુમીર પણ શરણાઈ એ શ્વાસ ઘૂંટીને શરણાઈ દબાવે એટલે શરણાઈ વગાડે છે. અહીંયા જે સમય એક બાજુ મેઘો ઢોલી ઢોલ વગાડે, રમઝુમીર શરણાઈ વગાડે છે ત્યારે કન્યા પક્ષની સ્ત્રીઓએ પણ ગીત ઉપાડ્યું. અહીંયા જે ગૌરી છે એની સખીઓ એની બહેનપણીઓ અથવા એની સ્ત્રીઓ એ પક્ષની સ્ત્રીઓ જે કઈ છે એ બધાએ એને વડાવવા માટે નીકળ્યા છે અને ત્યારે કન્યા પક્ષની સ્ત્રીઓ ગીત ગાય છે. કેવું ગીત છે? આદસ યાદસ પીપડો આદસ દાદાન ખેતર. કવિએ આ બહુ નાનકડી વાતમાં ઘણું બધું કહ્યું છે. લેખક કન્યા પક્ષની સ્ત્રીઓ દ્વારા ગવાતા ગીતના શબ્દની વાત કરે કે આદસ આદસ પીપળો આદસ દાદાના ખેતર. એમ કહેવાય કે આ પીપળાના વૃક્ષો છે, આ દાદાના ખેતર. અહીંયા નાનકડી દીકરી ઉછેરીને મોટી થઈ છે, અહીંયા નાનકડી હતી ને ત્યારે પોતે રમતો રમતી, આ પીપળાના છાયા નીચે રમતી, અહીંયા એના બાળપણની બધી યાદો એને તાજી થાય એવા ગીત ગાવામાં આવે છે. અને તે સમય દરમિયાન વરપક્ષની કન્યાઓ જે છે એટલે કે વરપક્ષની જે જાનમાં આવેલી જાનડીઓ છે એમણે પણ સામું ગીત માંડ્યું અને એ શું કહે છે જુઓ. ખોલો ગૌરી બાઈ ગું
ઘટો જુઓ સાસરિયાના રૂપ એક રાણોને બીજો રાજ્યો ત્રીજો દલીનો દિવાન. તો અહીંયા વરપક્ષની જે કન્યાઓ છે એમણે પણ જાનડ્યો છે, એમણે પણ આવું સરસ ગીત ગાયું કે ખોલો ગૌરીબાઈ ઘૂંઘટો જુઓ સાસરિયાના રૂપ, હવે તમે તમારો ઘૂંઘટ ખોલો અને હવે તમે આ સાસરીએ જઈ રહ્યા છો, સાસરિયામાં પગ માંડવાના છે, તો તમે સાસરિયાના રૂપને જુઓ. એક રાણો ને બીજો રાજ્યો, તમારી સાસરીમાં એક રાણો એટલે રાજા સમાન તમારો ભરથાર છે, બીજો રાજ્યો રાજવૈભવ છે, મહેલ છે, ત્રીજો દલ્લીનો દિવાન. એટલે આ સાસરિયાનું રૂપ વર્ણનની વાતો કરી છે કે તમે તમારો ઘૂંઘટ ખોલી અને સાસરિયાના રૂપ જુઓ. ગીતોના સુર વધારે વેધક હતા, શરણાઈના એ નક્કી કરવું એ શ્રોતાઓ માટે મુશ્કેલ બની રહ્યું. જો આ પ્રમાણે ત્રણ પ્રસંગો ભેગા થયા, એક બાજુ રમઝુમીરની શરણાઈ છે, દીકરી ગૌરી એની વિદાય છે, અને ત્રીજી બાજુ કન્યા પક્ષ અને વરપક્ષની જાનડીઓ અને કન્યા પક્ષની સ્ત્રીઓ દ્વારા ગવાતા ગીત એનો જે અવાજ છે, આ ત્રણ એકદમ કરુણ રસથી આખી વાર્તાને ભરી દે છે. તો આ રીતે કન્યાની વિદાય આપવામાં આવી રહી છે, પછી શું બને છે એના માટે આપણે નેક્સ્ટ વિડીયો જોઈશું. પણ અત્યારે આ જે વિડીયો છે એની નીચે મેં શબ્દ સમજૂતી આપી છે. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ સમજૂતીમાં જે અઘરા લાગતા જે કંઈ શબ્દો છે એ ખાસ એના અર્થ પણ લખેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શબ્દ સમજૂતી એ પૂરેપૂરા ચેપ્ટરની આપેલી છે, અને પૂરેપૂરા ચેપ્ટરમાં આવતા જે કંઈ શબ્દો છે, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તેમજ ઘણા રૂઢિપ્રયોગ આપવામાં આવે છે. જેમ કે હમણાં અહીંયા હતું ને પૈડું સિંચવું, તો પૈડું સિંચવાની વિધિ હતી ને, એ તો એનો અર્થ થાય કે સૂકન કરવા. તો એ જ રીતે આખા ચેપ્ટરમાં જેટલા રૂઢિપ્રયોગ છે એ આપવામાં આવેલા છે. ત્યારબાદ શબ્દ સમૂહ, હમણાં રાવણ દીવડો એની વાત કરી ને, તો જુઓ કન્યા વિદાય વખતે કન્યાની માં મંગળનો દીવો લે તે, એટલે રાવણ દીવડો, બરાબર. તો અહીંયા શબ્દ સમૂહ એક વાક્યના પ્રશ્નમાં વ્યાકરણમાં પૂછાઈ શકે છે, એટલે આ બધા જ આ રીતે લખેલા છે. ત્યાર પછી એમાં સ્વાધ્યાયમાં એમસીક્યુ પ્રશ્નો અને એક વાક્યના પ્રશ્નો એ લખેલા છે, એના જવાબ તમારે તમારી વર્કશીટની અંદરથી લખવાના રહેશે. અને આ એકવાર શબ્દાર્થને આ બધું પહેલા જ વિડીયોમાં એટલા માટે કે પહેલી વર્કશીટમાં એટલા માટે આવશે કે પછી તમારું આખું જ્યારે નોટબુક લખીને તૈયાર થાય ત્યારે કન્ટિન્યુ હોય કે બધા શબ્દાર્થ, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ હોય, ત્યાર પછી એમસીક્યુ પ્રશ્નો હોય, પછી એક વાક્યના પ્રશ્નો હોય, અને પછી જે કંઈ બે ત્રણ વાક્યના અને સવિસ્તાર પ્રશ્નો આવતા જશે એ પ્રમાણે વર્કશીટ અને વિડીયો આવશે. ઓકે, તમે આ બધો જ સારી રીતે અભ્યાસ કરી અને સારી રીતે લખવાનો પ્રયત્ન કરશો, અને દરરોજ વધારાનો સમય ફાળવીને પણ આનું વાંચન કરશો, એ જ અભિલાષા સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું. જય હિન્દ.